ઓફ વડોદરા. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈના NSS વિભાગનો ઓરિએન્ટેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રી CNPF આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈના NSS વિભાગ દ્વારા અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કોતરાના NSS કોઓર્ડિનેટર પ્રોફેસર મયંક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પરમાશ્રુતિ અને આકાંક્ષાએ પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ સમૂહમાં NSSનું લક્ષ્ય ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આચાર્ય સુનિલભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક પરિચય આપીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં સુનિલભાઈ પટેલે કોલેજની NSSની પ્રવૃત્તિના વખાણ કરતા જણાવ્યું હતું કે અમારી કોલેજના NSS સ્વયંસેવકો અમારું આભૂષણ છે અને NSS હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે અગ્રેસર રહ્યું છે. ત્યારબાદ બીજા સેશનમાં NSS કોઓર્ડિનેટર પ્રોફેસર મયંક શાહે જણાવ્યું હતું કે NSSના સ્વયંસેવકોએ કુદરતી આપદા સમય હંમેશા અગ્રેસર રહીને રાષ્ટ્ર સેવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને રાષ્ટ્રને પણ NSSના સ્વયંસેવકો પર વિશ્વાસ છે. માય ભારત પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રીજા સેશનમાં પૂર્વ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અશોક બારિયા સાહેબ દ્વારા NSS શા માટે અને NSSમાં શું કરી શકાય વગેરે વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં NSSના 200 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેનું સમગ્ર સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અલ્પેશ કોટર દ્વારા કરવામાં આવ્યું હતું. આવું કોઈ આફતનું કામ હોય, આ તમામ કામોની અંદર આપણા સ્વયંસેવકો પહોંચી જાય છે. સરકારને પણ વિશ્વાસ છે અને એટલા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મન કી બાતમાં આપણા NSSનો 3 વખત ઉલ્લેખ કરી ચુક્યા છે, એટલે એમને ખબર છે કે NSS શું છે. અને એટલા માટે NSSની પ્રવૃત્તિને વેગ મળે એટલા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે તો બધું બદલાયું છે, ડિજિટલ પ્લેટફોર્મ NSSમાં આવી ગયું છે. કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે તો આજના કાર્યક્રમની શરૂઆત પણ આપણે પ્રાર્થનાથી કરશું. તો પ્રાર્થના માટે હું પરમાશ્રુતિ અને આકાંક્ષાને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના માટે આવે. ब्रह्मा